બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે વિદ્યાકુંજ વિદ્યાદીપ ગ્રુપ પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિર ફરતી શાળા શરૂ કરશે. 14મીએ આ શાળાનું લોકાર્પણ કરી કામગીરી શરૂ કરાશે. બસમાં 32 બાળકો અભ્યાસ કરી શકશે. પ્રથમ તબક્કામાં આ બસ રાંદેર અને અડાજણમાં ફરશે. બાળકોને બસમાં બેસાડીને ગાર્ડન, મંદિરના પરિસર, શાળાના પરિસર કે ખુલ્લી જગ્યા કે જ્યાં પાણી અને વોશરૂમની વ્યવસ્થા હોય ત્યાં બસને ઊભી રાખીને સાથે ભણાવાશે. ખાસ કરીને 5 થી 14 વર્ષના બાળકોને અક્ષર જ્ઞાન અપાશે. બાદમાં બાળક શાળામાં અભ્યાસ કરવા ઈચ્છે તો પ્રવેશ આપવાનો પણ પ્રયાસ કરાશે. મોટા બાળકોને ઇલેક્ટ્રિક, પ્લમ્બર સહિતના હુનર શીખવાશે જેથી તેઓ રોજગાર મેળવી શકે. આ માટે 7.50 લાખમાં બસ ખરીદાઈ છે, જેમાં 3.25 લાખનું ઇન્ટિરિયર, બેન્ચ, ટીવી અને બોર્ડ પાછળ 1 લાખનો ખર્ચો કરાયો છે. શિક્ષકનો પગાર, ડીઝલ, નાસ્તો વગેરે મળીને કુલ 8.64 લાખનો ખર્ચ કરાયો છે. વિદ્યાકુંજના ટ્રસ્ટી મહેશ પટેલે જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામીની જન્મ શતાબ્દીમાં સેવા માટે નહીં જઈ શકતા સુરતમાં ફૂટપાથ પર રહેતા પરિવારને કીટ આપીને સેવા શરૂ કરી ત્યારે આવા બાળકોને અક્ષર જ્ઞાન આપવાનો વિચાર આવ્યો અને મોબાઈલ બસ સ્કૂલ શરૂ કરી જેની 14મીથી શરૂઆત કરાશે. નમસ્કાર મિત્રો, હું મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ વિદ્યાદીપ ગ્રુપ પ્રેરિત દિવ્યપદ માનવતાની મેઘ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરની શરૂઆત અમે કરવા જઈ રહ્યા છે. આ એવું વિદ્યા મંદિર છે જે ફરતી સારા છે. અમે સુરત શહેરના અડાજણ રાંદેર વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા મજૂરના બાળકો માટે આ શાળા શરૂ કરી રહ્યા છે, જેમાં અમે બસમાં ક્લાસરૂમમાં જે સુવિધા હોય એવી તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરી છે. સરસ મજાની કલરફુલ બેન્ચ છે, સાથે એમને મનોરંજન માટે અને આધુનિક શિક્ષણ માટે પણ ટીવીની વ્યવસ્થા પણ છે. બોર્ડ વ્યવસ્થાથી માંડીને જે કંઈક સાધન સામગ્રી હશે એ સાધન સામગ્રીની અમે પૂરતા કરી છે. આ વિસ્તારમાં દરરોજ સવારે 9 થી 12 અને સાંજે પણ 4 થી 6માં અમારી બસ રેગ્યુલર આ રીતે બાળકોને ભણાવશે અને એમને મુખ્ય પ્રવાહમાં શિક્ષણની સાથે સામાજિકતા બદલવા, વૈચારિકતા બદલવાનો પ્રયત્ન અમારો છે અને એ બાળકનું ઉત્થાન કરવું છે એ અમારો સંકલ્પ છે.